नमस्कार, पादरा 24 न्यूज में आपनु हार्दिक स्वागत छे। समाचारों की शुरुआत करीशु ते पहला नजर करिए आजना मुख्य समाचारों पर। आज रोज शहरना मांजलपुर खाते पूर्व म्युनिसिपल काउंसिलर चिरागभाई झवेरी द्वारा धुळेटीनी धामधूमथी उजवणी करवामां आवी हती। आ वर्षे लोको रंगेचंगे उत्सवोनी उजवणी करी रह्या छे, त्यारे शहरना मांजलपुर खाते पूर्व म्युनिसिपल काउंसिलर चिरागभाई झवेरीए नानी बाळाओ साथे मीडिया मित्रों साथे धुळेटी पर्वनी उजवणी करी हती। साथे ज बे वर्षे कोरोना काळ बाद उजवणी करवामां आवी रहेली धुळेटी पर्वनी उजवणी करता शहेरीजनोने धुळेटी पर्वनी शुभेच्छाओ पाठवी हती। साथे ज तेमणे जनता ने केमिकल कलर्स नो उपयोग टाळी हर्बल कलर नो उपयोग करवानी अपील करी हती। छेल्ला बे वर्षथी वडोदरा शहेरना नागरिको अने समग्र देशनी अंदर कोरोनानी महामारीने कारणे लोको उत्सवो अने त्योहारो उजवी शकता नहोता, त्यारे आजे तमे जोई शको छो के आखा वडोदरा शहेरनी अंदर नाना बाळकथी माडीने वडीलो सुधी आजे होळी अने धुळेटीनो त्योहार उजवी रह्या छे। कारण के वडोदराना नगरजनो खूब उत्सव प्रेमी लोग जाने से कि दरेक त्यौहार की पाछड़ कईक ने कईक महत्व रहेलू है कि जे समाज ने उपयोगी है। तरह आज तब निकलिया सो आखा वडोदरा शहर की अंदर जो कि धीरे वातावरण सुधरत जाए, लोगों में जे दुख अने निराशा व्यापी थी ये हमें धीरे 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 दूर थती जाए। गई काले भी आप होली अंदर जे होली प्रगटाई अने जे हवन कर्या एमां आजे प्रार्थना करी थी कि हवे लोकोनुं दुख दर्द अने समस्याओं दूर थाय अने लोको आवनार दिवसोनी अंदर खूब सुख शांति अने समृद्धि पामे एवी जे प्रार्थना करी थी। एटले आजे तमे एनो असर जोई शको छो। वडोदरा शहेरमां नाना बाळकोथी माडीने तमाम लोको एक अनेरा उत्साह साथे आजे धुळेटीनो पर्व उजवी रह्या। ચિરાગભાઈ, ધુળેટી પર્વ છે અને કેટલેક સ્થળોએ કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવામાં આવે છે, આ બાબતે શું મેસેજ? આ બાબતે વર્ષોથી આપણે કહેતા આવ્યા છે નહીં વાપરવો જોઈએ, આપણે નેચરલ કલરો વાપરવા જોઈએ, ગુલાલ વાપરવો જોઈએ અને એ જ રીતે અપીલ કરીએ છીએ। પણ 2-4% લોકો જે આ રીતે કરે છે ખરેખર ખોટું કરી રહ્યા છે। આપણે તહેવારની અંદર શારીરિક નુકસાન ના થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ અને એ પ્રમાણે જ આજે અમે તમે જોવો છો કે ગુલાલથી આજે હોળી ઉજવી રહ્યા છે। આજે સમગ્ર વડોદરામાં ધૂળેટી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના પ્રતાપનગર રોડ સ્થિત પૂર્વ વિપક્ષના નેતા અને વર્તમાન મ્યુનિસિપલ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવને ત્યાં ધામધૂમથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં રાજસ્થાની કલાકારો દ્વારા હોળી નૃત્ય આકર્ષણ જમાવ્યું હતું। આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર 2 વર્ષ કોરોનાની મહામારી બાદ ઉજવવામાં આવી રહેલા રંગોત્સવ નિમિત્તે ભાઈચારા તથા પ્રેમનો સંદેશ પાઠવ્યો હતો, સાથે જ શહેરીજનોને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે ધૂળેટી છે અને દર વર્ષે અમે મનાવીએ છીએ આપના માધ્યમ દ્વારા। વડોદરાના શહેરીજનો જ્યાં જ્યાં આપની મીડિયા પહોંચતીએ પહોંચે છે તે તમારા દર્શકો આ હોળી અને ધૂળેટીની શુભકામના પાઠવું છું। આ ધર્મ પર આધારિત ધૂળેટી છે, કારણ કે પ્રહલાદને હોળીમાં જે ખતમ કરવાની જે વાત હતી પણ એ બચી ગયા, એટલે ધર્મ શીખવાડે છે કે કર્મ મોટું છે અને માણસે કર્મ કરવું જોઈએ। આજના દિવસે લોકો એકબીજાના ગળે લાગે છે, અનેકો રંગ હોય, કોઈના હાથમાં ગુલાબી હોય, કોઈના હાથમાં ગ્રીન હોય, કોઈના હાથમાં બીજું હોય, કોઈના હાથમાં સફેદ હોય, પણ દરેક રંગ લગાડીને પણ ગળે ભેટે છે। એટલે પાછલા વર્ષોની જે દુશ્મનાવટ છે, જે વેરવૃત્તિ છે, એ બધી ખતમ થઈ જાય। હોળીના તહેવારે ના જાત કઈ નાતનો છે, કઈ જાતનો છે, એની સાથે સાથે કાળો છે, ગોરો છે, દરેક જાતના જે ભેદભાવ છે એ ભૂલીને એકબીજાને ભેટીએ છીએ અને અલગ અલગ જુદા કલર જે હોય છે એને એ ભેગા કરી એક કલર થાય અને એ જ દેશ માટે જરૂરી છે। આજે વાળા બંધાઈ રહ્યા છે આ ધર્મનો, આ પહેલા ધર્મનો, એનાથી કોઈ દેશ પ્રગતિ ના કરી શકે। મારું એવું માનવું છે કે ધૂળેટીમાંથી આટલું શીખવું જોઈએ કે અનેક રંગ હોને કે બાવજૂદ ભી એક રંગ મેં મિલકર હર દુશ્મનાવટ કો ભૂલ કર ગલે જબ મિલતે હૈ તો એકતા બંધા એકતા આવે છે અને એકતાની સાથે સાથે આ વડોદરા શહેરના નગરજનોને સુખ સંપત્તિ સમૃદ્ધિ સાથે બધાના ભેદભાવ ભૂલી અને ખૂબ મહેનતથી આ શહેરને અને આ રાષ્ટ્રને ઉત્થાન માટે આગળ વધે। સાવલી નગરપાલિકા દ્વારા સાવલીનું સર્કિટ હાઉસને સીલ મારવામાં આવ્યું। ઘણા વર્ષોથી પાલિકાનો વેરો બાકી હોય
9થી વધુ નોટિસ મોકલી વેરાની માગણી કરવા છતાંય આરએનબી વિભાગ દ્વારા સંતોષકારક જવાબ ન પાઠવતા આજરોજ સર્કિટ હાઉસને સીલ કરવામાં આવ્યું છે। ચીફ ઓફિસર અને નગરપાલિકાના અન્ય સ્ટાફની હાજરીમાં સર્કિટ હાઉસને સીલ કર્યું તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે। એનું કારણ એમ છે કે ઘણા વર્ષોથી સર્કિટ હાઉસના જે બી મતલબ અધિકારીઓ છે એમના દ્વારા મિલકત વેરો ભરવામાં આવ્યો નથી। સાવલી નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી હું એમના ફોલોઅપમાં છું। છેલ્લા એક વર્ષમાં લગભગ 7-8 નોટિસ એમને મોકલેલી છે કે જે તમારો વેરો બાકી છે ભરપાઈ કરવામાં આવે, ભરપાઈ કરવામાં આવે। ત્યારબાદ આખી નોટિસ આપવામાં આવી તેમને 3 દિવસ પહેલાં, ત્યારબાદ નગરપાલિકાને આવું પગલું લેવામાં આવ્યું। સર કેટલો વેરો બાકી છે? આશરે લગભગ 13 લાખ જેટલો સર્કિટ હાઉસનો વેરો બાકી છે। જયમીન ચૌધરી, સાવલી નગરપાલિકા ચીફ ઓફિસર। આકલાવ તાલુકાના આસોદર ગામે કરનેટપુરા પ્રાથમિક શાળામાં સરસ્વતી માતાજીની મૂર્તિની સ્થાપના અને પૂજન કરવામાં આવ્યું હતું। આકલાવ તાલુકાના આસોદર ગામના કરનેટપુરા વિસ્તારની પ્રાથમિક શાળામાં સરસ્વતી માતાની મૂર્તિનું સ્થાપન પરમપૂજ્ય સંતશ્રી દલપતરામ મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। કરનેટપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। આ શાળા ગુજરાતમાં એક અલગ લેવલે આદર્શ શાળા અને મોડેલ ગણવામાં આવે છે। આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા પંચાયતના સદસ્ય માનની શ્રી મધુબેન પડિયાર, માનની શ્રી નિવેદતાબેન પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ તથા આસોદર ગ્રામ પંચાયતના માનની સરપંચ શ્રી રમણભાઈ પરમાર, માનની શ્રી મનેશસિંહ ગઢવી પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ, માનની શ્રી સંજયભાઈ પડિયાર તાલુકા સભ્ય આસોદર તથા શિક્ષણ પદાધિકારીઓની હાજરીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા વિસ્તારના ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કમલપુર ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક નકળંગ ધામ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતેના કમલપુર ગામ ખાતે આવેલા શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર નકળંગ ધામ ખાતે ધૂળેટીના પર્વના દિવસે નકળંગ ધામ ખાતેથી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાલખી યાત્રા અને સામૈયું કરવામાં આવ્યું છે। સમગ્ર ગામજનો એક થઈને ધૂળેટીના પર્વ નિમિત્તે નકળંગ ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવે છે। હજારો પરચા પૂરનાર નકળંગ ભગવાનની આનંદ અને ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ હતી। મારી આ ત્રીજી પેઢી છે, ત્રીજી પેઢીથી અહીંયા પૂજા થાય છે। મારા બાપા પણ કરતા, એમના બાપા પણ પૂજા કરતા। આ દેવ ખૂબ જ દયાળુ છે, જેની જે શ્રદ્ધા હોય, કોઈ પુત્ર વિહોણા હોય, કોઈ દીકરી વિહોણા પણ અહીંયા આવે છે અને દીકરીની માનતાઓ કરે છે, તો દીકરીની પણ માનતા પૂરી કરે છે દાદો। અને જેને જે શ્રદ્ધા હોય અને માગણી હોય એ દાદો શ્રદ્ધાથી આવે અને દરેકની પૂરી કરે છે। શું નામ છે? મારું નામ સાધુલાલદાસ જાનકીદાસ। ત્યાંથી ભગવાન નકળંગ મહારાજ અમારા આખા ગામના ભગવાન છે અને આખું ગામ એને ઇષ્ટ તરીકે માને છે અને એ છે ગામ। ત્યારે પણ અહીંયાથી પહેલાં બીજું જૂનું ગામ હતું, એનાથી પહેલાં શંકર દાદાના ત્યાં હતું, ત્યાંથી ઇતિહાસ છે કે ભગવાન અમારે ગામ પધાર્યા અને અમારા ગામનું ખૂબ સારું ભલું રક્ષણ કરે છે। સાથે સાથે એક ધૂળેટીના દિવસે અને એક બેસતા વર્ષના દિવસે ભગવાનની પાલખી નીકળે છે, જેને અમે નવડાવવાનું કહીએ છીએ, પણ આમ તો નગરચર્યામાં જેમ જગન્નાથ ભગવાન નીકળે એવી રીતે અમારા ભગવાનની પાલખી નીકળે છે। આખું ગામ અને આજુબાજુના હજારો માણસો આનો દર્શનનો લાભ લે છે અને ખૂબ પરંપરાથી, ખૂબ શ્રદ્ધાથી લોકો અહીંયા કરે છે અને અમારા આ ભગવાન સંપૂર્ણ એની મનોકામનાઓ પૂર્ણ કરે છે એવા હજારો દાખલા અત્યારે મોજૂદ છે। હું પોતે પણ આ અંધશ્રદ્ધા સિવાયની વાત છે, શ્રદ્ધા એવો વિષય છે કે જ્યાં અમારી તમામે તમામ મનોકામના અમારા ભગવાન પૂર્ણ કરે છે અને અહીંયા આ મંદિરમાં અત્યારે પ્રાંગણમાં ઊભા છીએ। પાછળ જ્યારે આપણા ભાઈશ્રીને એ બતાવશે તો આ રીતે અમે ગામમાં મંડપ બાંધીએ છીએ, ત્યાંથી ભગવાન જ્યારે નહીંને આવશે પછી ગામના અમારા વહુવારો એ સામૈયું લઈને જશે અને પછી એમને ભગનું ભગવાનના પગ પ્રક્ષાલન થશે। ત્યાંથી ભગવાનને દરેક લેડીઝ પોતાના જે વસ્ત્ર પહેરેલ હોય એની પાલવથી ત્યાંથી ભગવાનની શેરી સાફ કરતાં કરતાં વાંકી કેળે અહીંયા સુધી આવે છે અને એટલા બધા દાખલાઓ મોજૂદ છે કે જે માણસો બિલકુલ ચાલી ન શકતા હોય એ આ દિવસે નાચતા કૂદતા થઈ જાય છે। બહેનોને કમરનો ગમે એવો દુખાવો હોય પણ એકાદ કલાક સુધી સતત કન્ટિન્યુ
ત્યાંથી ભગવાનની આગળ એ પોતાના પાલવથી રસ્તો સાફ કરે, બધા ભાઈઓ જે પાલખી ઉપાડે છે, પાલખી ઉપાડવામાં ચૌધરી ભાઈઓ જ હોય છે, જ્યારે તમામ કામો સ્વયંભૂ ગામના દરેક લોકો કરે છે કે શેરી સફાઈથી કરી અને ઢોલ વગાડવા સુધી વાલ્મીકી સમાજના મિત્રો અને કુંભારને પાણી લઈને આવવું, દરજીને ભૂંગળ વગાડવી, જે ગાય અને નાવાવાળા લોકો પણ પોતાની સ્વયંભૂ આવી જાય છે અને આજે અમારું ગામ આખું ઉત્સાહભેર આજે આખે બધે ધૂળેટી રમાય છે. અમારા ગામમાં કોઈ કલર નાખતું નથી કારણ કે ખૂબ મહેમાનો આવે છે દર્શન કરવા અને ભગવાનના પ્રતાપના રૂપે આ બધું ખૂબ સરસ રીતે સુપેર પાર પડે છે. એક અમારા ગામની લગભગ 401 વર્ષથી આ ઇતિહાસ છે કે જેના લીધે અમે બધા એમાં પરંપરાપૂર્વક ભાગ લઈએ છીએ અને પ્રભુ સૌનું કલ્યાણ કરે એવી ખેવના કરું છું. શું નામ છે? નામ મારું નામ ગણેશભાઈ વાલાભાઈ ચૌધરી છે. વિજાપુરના ભાણપુર ભાથીપુરા વિસ્તારમાં વિવિધ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા. ભાણપુર ગામે રમતગમત માટેના સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જ્યારે સાબરમતી નદી પર બે ચેકડેમોનું કામ ચાલુ છે અને લકરોડા ચેકડેમની ઊંચાઈ વધારવામાં આવશે. આ પ્રસંગે સરપંચ તેમજ તેજસ્વી તારલાઓ તેમજ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં રાજુભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાવિકભાઈ પટેલ, સરપંચ ઘનશ્યામભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. રાધનપુર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે રાધનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ. તો લાલબાગ ખાતે લાલબાગ યુવક મંડળ દ્વારા 3 વર્ષ બાદ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. ઢોલ નગારાના તાલે ભૂલકાઓ અને યુવાનો દ્વારા ધૂળેટી પર્વનો ઉત્સવ મનાવ્યો હતો. જામકંડોરામાં હોળી તથા ધૂળેટી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જામકંડોરામાં હોળી તેમજ ધૂળેટી પર્વને ભાવભેર ઉજવણી કરવામાં આવી. શહેરમાં તળાવ પ્લોટ, ગ્રામ પંચાયત ગ્રાઉન્ડ, ઇન્દિરાનગર કિસાન પ્લોટ સહિતના અલગ અલગ સ્થળોએ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ હોળીના દર્શન તેમજ પરિક્રમા કરી હતી. શહેરમાંથી મોટી સંખ્યામાં અબાલ વૃદ્ધો સૌ હોળીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા અને દર્શન તેમજ પરિક્રમાનો લાભ લીધો હતો. ધૂળી પર્વમાં નાના મોટા સૌ લોકોએ રંગબેરંગી કલરની પિચકારીઓથી રંગે રમી ધૂળેટી પર્વની પણ રંગ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આમોદ પંથકમાં હોળી ધૂળેટી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત સમગ્ર તાલુકા પંથકમાં હોળી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કોરોના કાળ બાદ પ્રથમ વખત ધૂળેટી પર્વ નિમિત્તે એકબીજાને કલર ઉડાડી શુભેચ્છાઓ પાઠવી હતી. તો ધાર્મિક સ્થળો કે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ઉપરાંત ગાયો અને અબોલા પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. આમ આજે આમોદ પંથકમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાનું આમોદ નગર સહિત સમગ્ર તાલુકાના 54 ગામો ભૌગોલિક દ્રષ્ટિએ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલ નથી, માટે ખેતી તેમજ પશુપાલન પર નિર્ભર છે. મગ, મઠિયા, ચણા તેમજ ઘઉં સહિતના મુખ્યત્વે કપાસની ખેતી થાય છે. આમોદ પંથક ખાસ કરીને પોતાની રોજીરોટી કમાવા મધ્યપ્રદેશના મુખ્યત્વે અલીરાજપુર જિલ્લામાંથી અનેક આદિવાસીઓ પરિવારો આમોદના આછોદ રોડ પર દર વર્ષે 4-5 મહિના માટે આવે છે અને ગાડા બાવરના લાકડા તેમજ પ્લાસ્ટિક વડે પોતાને રહેવા માટે સ્થાન બનાવે છે અને કપાસના વેપારીના ત્યાં આઈસર ગાડીમાં કપાસ લોડિંગનું કામ કરે છે અને પોતાની રોજીરોટી કમાય છે. આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે કે હોળી પૂર્વે અને પછી આદિવાસી વિસ્તારમાં લોકમેળા ભરાતા હોય છે, જેમાં આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિ પૂજનની સાથે કેસુડાઓથી લચી પડેલા ખાખરાના વૃક્ષો નવો પાક લહેરાતો હોય ત્યારે પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર લીલ ખીલી ઉઠે છે. આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે કે હોળી પૂર્વે અને પછી આદિવાસી વિસ્તારોમાં લોકમેળાઓ ભરાતા હોય છે, જેમાં આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિ પૂજનની સાથે કેસુડાઓથી લચી પડેલા ખાખરાના વૃક્ષો નવો પાક ઉભરાતો લહેરાતો હોય છે અને પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર ખીલી ઉઠે છે. એમણે માણતી આદિવાસી સંસ્કૃતિનો સમન્વય એટલે હોળીનો તહેવાર. હોળી પૂર્વે આદિવાસીઓ પોતાના જિલ્લા એટલે કે પરપ્રાંતમાંથી મજૂરીએથી માદરે વતન પાછા જાય છે અને ખાસ હોળી પર્વ મનાવવા માટે પાછા ફરે છે અને કેટલાય પરિવાર આમોદના આછોદ રોડના વિસ્તારોમાં
કોમી એકતા સાથે હોળીનો તહેવાર રંગે ચંગે મનાવે છે। તેમણે સ્થાનિક ભાષામાં ભેગા થઈ ગીત ગાય છે અને હોળીનો ગોટ 100 કે 200 રૂપિયા એકબીજા પરિવાર શુભેચ્છા રૂપે આપે છે। ખાસ દેશી વાજિંદ્રો સાથે અનોખી રીતે હોળી નૃત્ય કરે છે, જે સ્થાનિક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે। આજરોજ શહેરના માંજલપુર ખાતે પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર ચિરાગભાઈ ઝવેરી દ્વારા ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે લોકો રંગેચંગે ઉત્સવોની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે શહેરના માંજલપુર ખાતે પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર ચિરાગભાઈ ઝવેરીએ નાની બાળાઓ સાથે મીડિયા મિત્રો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। સાથે જ 2 વર્ષે કોરોના કાળ બાદ ઉજવણી કરવામાં આવી રહેલી ધૂળેટી પર્વની ઉજવણી કરતા શહેરીજનોને ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ તેમણે જનતાને કેમિકલ કલર્સનો ઉપયોગ ટાળી હર્બલ કલરનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી। છેલ્લા 2 વર્ષથી વડોદરા શહેરના નાગરિકો અને સમગ્ર દેશની અંદર કોરોનાની મહામારીને કારણે લોકો ઉત્સવો અને તહેવારો ઉજવી શકતા નહોતા, ત્યારે આજે તમે જોઈ શકો છો કે આખા વડોદરા શહેરની અંદર નાના બાળકથી માંડીને વડીલો સુધી આજે હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છે। કારણ કે વડોદરાના નગરજનો ખૂબ ઉત્સવ પ્રેમી લોકો છે અને જાણે છે કે દરેક તહેવારની પાછળ કંઈક ને કંઈક મહત્ત્વ રહેલું છે કે જે સમાજને ઉપયોગી છે। ત્યારે આજે તમે નીકળ્યા છો આખા વડોદરા શહેરની અંદર, જુઓ ધીરે ધીરે વાતાવરણ સુધરતું જાય છે, લોકોમાં જે દુઃખ અને નિરાશા વ્યાપી હતી એ હવે ધીરે 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 દૂર થતી જાય છે। અને ગઈકાલે બી આપણે હોળીની અંદર જે હોળી પ્રગટાઈ અને જે હવન કર્યા એમાં આજે પ્રાર્થના કરી હતી કે હવે લોકોનું દુઃખ દર્દ અને સમસ્યાઓ દૂર થાય અને લોકો આવનાર દિવસોની અંદર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ પામે એવી જે પ્રાર્થના કરી હતી, એટલે આજે તમે એનો અસર જોઈ શકો છો। વડોદરા શહેરમાં નાના બાળકોથી માંડીને તમામ લોકો એક અનેરા ઉત્સાહ સાથે આજે ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા છે। ચિરાગભાઈ, ધૂળેટી પર્વ છે અને કેટલાક સ્થળોએ કેમિકલયુક્ત કલરનો ઉપયોગ કરવામાં આવે છે, આ બાબતે શું મેસેજ? આ બાબતે વર્ષોથી આપણે કહેતા આવ્યા છે નહીં વાપરવો જોઈએ, આપણે નેચરલ કલરો વાપરવા જોઈએ, ગુલાલ વાપરવો જોઈએ અને એ જ રીતે અપીલ કરીએ છીએ। પણ 2-4% લોકો જે આ રીતે કરે છે ખરેખર ખોટું કરી રહ્યા છે। આપણે તહેવારની અંદર શારીરિક નુકસાન ના થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ અને એ પ્રમાણે જ આજે અમે તમે જોવો છો કે ગુલાલથી આજે હોળી ઉજવી રહ્યા છે। આજે સમગ્ર વડોદરામાં ધૂળેટી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના પ્રતાપનગર રોડ સ્થિત પૂર્વ વિપક્ષના નેતા અને વર્તમાન મ્યુનિસિપલ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવને ત્યાં ધામધૂમથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં રાજસ્થાની કલાકારો દ્વારા હોળી નૃત્ય આકર્ષણ જમાવ્યું હતું। આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર 2 વર્ષ કોરોનાની મહામારી બાદ ઉજવવામાં આવી રહેલા રંગોત્સવ નિમિત્તે ભાઈચારા તથા પ્રેમનો સંદેશ પાઠવ્યો હતો, સાથે જ શહેરીજનોને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે ધૂળેટી છે અને દર વર્ષે અમે મનાવીએ છીએ। આપના માધ્યમ દ્વારા વડોદરાના શહેરીજનો જ્યાં જ્યાં આપની મીડિયા પહોંચે છે તે તમારા દર્શકો, આ હોળી અને ધૂળેટીની શુભકામના પાઠવું છું। આ ધર્મ પર આધારિત ધૂળેટી છે, કારણ કે પ્રહલાદને હોળીમાં જે ખતમ કરવાની જે વાત હતી પણ એ બચી ગયા, એટલે ધર્મ શીખવાડે છે કે કર્મ મોટું છે અને માણસે કર્મ કરવું જોઈએ। આજના દિવસે લોકો એકબીજાના ગળે લાગે છે, અનેકો રંગ હોય, કોઈના હાથમાં ગુલાબી હોય, કોઈના હાથમાં ગ્રીન હોય, કોઈના હાથમાં બીજું હોય, કોઈના હાથમાં સફેદ હોય, પણ દરેક રંગ લગાડીને પણ ગળે ભેટે છે। એટલે પાછલા વર્ષોની જે દુશ્મનાવટ છે, જે વેરવૃત્તિ છે એ બધી ખતમ થઈ જાય। હોળીના તહેવારે ના જાત કઈ નાતનો છે, કઈ જાતનો છે, એની સાથે સાથે કાળો છે, ગોરો છે, દરેક જાતના જે ભેદભાવ છે એ ભૂલીને એકબીજાને ભેટીએ છીએ અને અલગ અલગ જુદા કલર જે હોય છે એને એ ભેગા કરી એક કલર થાય અને એ જ દેશ માટે જરૂરી છે। આજે બાળા બંધાઈ રહ્યા છે આ ધર્મનો, આ પહેલા ધર્મનો, એનાથી કોઈ દેશ પ્રગતિ ના કરી શકે। મારું એ માનવું છે કે ધૂળેટીમાંથી આટલું શીખવું જોઈએ કે અનેક રંગ હોને કે બાવજૂદ ભી એક રંગ મેં મિલકર હર દુશ્મનાવટ કો ભૂલ કર ગલે જબ મિલતે હૈ તો એકતા આવે છે અને એકતાની સાથે સાથે આ વડોદરા શહેરના નગરજનોને સુખ સંપત્તિની સમૃદ્ધિ સાથે બધાના ભેદભાવ ભૂલી અને ખૂબ
મહેનતથી આ શહેરને અને આ રાષ્ટ્રને ઉત્થાન માટે આગળ વધે। सावली नगरपालिका द्वारा सावली नू सर्किट हाउस ने सील मारवामां आव्युं। घणा वर्षोथी पालिकानो वेरो बाकी होय नवथी वधु नोटिस मोकली वेराणी मांगणी करवा छताय आरएनबी विभाग द्वारा संतोषकारक जवाब न पाठवता आजरोज सर्किट हाउस ने सील करवामां आव्युं छे। चीफ ऑफिसर अने नगरपालिकाने अन्य स्टाफनी हाजरीमां सर्किट हाउस ने सील कर्युं तालुकामां चर्चानो विषय बन्यो छे। आनुं कारण एम छे के घणा वर्षोथी सर्किट हाउस ना जे भी कार्य मतलब अधिकारी छे एमना द्वारा मिलकतवेरो भरवामां आव्यो नथी। सावली नगरपालिका द्वारा छेल्ला एक वर्षथी हुं एमना फॉलोअप मां छुं। छेल्ला एक वर्षमां लगभग 7-8 नोटिस अमने मोकलेली छे के जे तमारो वेरो बाकी छे भरपाई करवामां आवे भरपाई करवामां आवे। त्यारबाद आखी नोटिस आपवामां आवी तेमना 3 दिवस पहेला। त्यारबाद नगरपालिकाने आवुं पगलुं लेवामां आव्युं। सर केटलो वेरो बाकी छे? आश्रे लगभग 13 लाख जेटलो सर्किट हाउसनो वेरो बाकी छे। जयमीन चौधरी, सावली नगरपालिका चीफ ऑफिसर। आकलाव तालुकाना आसोदर गामे करनेटपुरा प्राथमिक शाळामां सरस्वती माताजीनी मूर्तिनी स्थापना अने पूजन करवामां आव्युं हतुं। आकलाव तालुकाना आसोदर गामना करनेटपुरा विस्तारनी प्राथमिक शाळामां सरस्वती माताની मूर्तिनું સ્થાપન પરમપૂજ્ય સંત શ્રી દલપતરામ મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। કરનેટપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। આ શાળા ગુજરાતમાં એક અલગ લેવલે આદર્શ શાળા અને મોડેલ ગણવામાં આવે છે। આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા પંચાયતના સદસ્ય માનની શ્રી મધુબેન પડિયાર, માનની શ્રી નિવેદતાબેન પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ તથા આસોદર ગ્રામ પંચાયતના માનની સરપંચ શ્રી રમણભાઈ પરમાર, માનની શ્રી મનેશસિંહ ગઢવી પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ, માનની શ્રી સંજયભાઈ પડિયાર તાલુકા સભ્ય આસોદર તથા શિક્ષણ પદાધિકારીઓની હાજરીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા વિસ્તારના ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કમલપુર ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક નકળંગ ધામ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતેના કમલપુર ગામ ખાતે આવેલા શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર નકળંગ ધામ ખાતે ધૂળેટીના પર્વના દિવસે નકળંગ ધામ ખાતેથી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાલખી યાત્રા અને સામયુ કરવામાં આવ્યું છે। સમગ્ર ગામજનો એક થઈને ધૂળેટીના પર્વ નિમિત્તે નકળંગ ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવે છે। હજારો પરચા પૂરનાર નકળંગ ભગવાનની આનંદ અને ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ હતી। મારી આ ત્રીજી પેઢી છે, ત્રીજી પેઢીથી અહીંયા પૂજા થાય છે। મારા બાપા પણ કરતા, એમના બાપા પણ પૂજા કરતા। આ દેવ ખૂબ જ દયાળુ છે, જેની જે શ્રદ્ધા હોય, કોઈ પુત્ર વિહોણા હોય, કોઈ દીકરી વિહોણા પણ અહીંયા આવે છે અને દીકરીની માનતાઓ કરે છે, તો દીકરીની પણ માનતા પૂરી કરે છે દાદો। અને જેને જે શ્રદ્ધા હોય અને માગણી હોય એ દાદો શ્રદ્ધાથી આવે અને દરેકની પૂરી કરે છે। શું નામ છે? મારું નામ સાધુલાલદાસ જાનકીદાસ। ભગવાન નકળંગ મહારાજ અમારા આખા ગામના ભગવાન છે અને આખું ગામ એને ઇષ્ટ તરીકે માને છે। અને એ છે ગામ જ્યારે પણ અહીંયાથી પહેલાં બીજું જૂનું ગામ હતું, એનાથી પહેલાં શંકરદાદાના ત્યાં હતું, ત્યાંથી ઇતિહાસ છે કે ભગવાન અમારે ગામ પધાર્યા અને અમારા ગામ ખૂબ સારું ભલું રક્ષણ કરે છે। સાથે સાથે એક ધૂળેટીના દિવસે અને એક બેસતા વર્ષના દિવસે ભગવાનની પાલખી નીકળે છે, જેને અમે નવડાવવાનું કહીએ છીએ, પણ આમ તો નગરચર્યામાં જેમ જગન્નાથ ભગવાન નીકળે એવી રીતે અમારા ભગવાનની પાલખી નીકળે છે। આખું ગામ અને આજુબાજુના હજારો માણસો આનો દર્શનનો લાભ લે છે અને ખૂબ પરંપરાથી ખૂબ શ્રદ્ધાથી લોકો અહીંયા કરે છે અને અમારા આ ભગવાન સંપૂર્ણ એની મનોકામનાઓ પૂર્ણ કરે છે એવા હજારો દાખલા અત્યારે મોજૂદ છે। હું પોતે પણ આ અંધશ્રદ્ધા સિવાયની વાત છે, શ્રદ્ધા એવો વિષય છે કે જ્યાં અમારી તમામે તમામ મનોકામના અમારા ભગવાન પૂર્ણ કરે છે। અને અહીંયા આ મંદિરમાં અત્યારે પ્રાંગણમાં ઊભા છીએ, પાછળ જ્યારે આપણા ભાઈશ્રીને એ બતાવશે તો આ રીતે અમે ગામમાં મંડપ બાંધીએ છીએ, ત્યાંથી ભગવાન જ્યારે નહીંને આવશે પછી ગામના અમારા વહુવારું એ સામયુ લઈને જશે અને પછી એમને ભગવાનના પગ પ્રક્ષાલન થશે। ત્યાંથી ભગવાનને દરેક લેડીઝ પોતાના જે વસ્ત્ર પહેરેલ હોય એની પાલવથી ત્યાંથી ભગવાનની શેરી સાફ કરતાં કરતાં વાંકી કેળે
અહીંયા સુધી આવે છે અને એટલા બધા દાખલાઓ મોજૂદ છે કે જે માણસો બિલકુલ ચાલી ન શકતા હોય એ આ દિવસે નાચતા કૂદતા થઈ જાય છે. બહેનોને કમરનો ગમે એવો દુખાવો હોય પણ એકાદ કલાક સુધી સતત કન્ટિન્યુ ત્યાંથી ભગવાનની આગળ એ પોતાના પાલવથી રસ્તો સાફ કરે. બધા ભાઈઓ જે પાલખી ઉપાડે છે, પાલખી ઉપાડવામાં ચૌધરી ભાઈઓ જ હોય છે, જ્યારે તમામ કામો સ્વયંભૂ ગામના દરેક લોકો કરે છે કે શેરી સફાઈથી કરી અને ઢોલ વગાડવા સુધી વાલ્મીકી સમાજના મિત્રો અને કુંભારને પાણી લઈને આવવું, દરજીને ભૂંગળ વગાડવી, જે ગાય અને નાવાવાળા લોકો પણ પોતાની સ્વયંભૂ આવી જાય છે. અને આજે અમારું ગામ આખું ઉત્સાહભેર આજે આખે બધે ધૂળેટી રમાય છે. અમારા ગામમાં કોઈ કલર નાખતું નથી કારણ કે ખૂબ મહેમાનો આવે છે દર્શન કરવા અને ભગવાનના પ્રતાપના રૂપે આ બધું ખૂબ સરસ રીતે સુપેર પાર પડે છે. એક અમારા ગામની લગભગ 401 વર્ષથી આ ઇતિહાસ છે કે જેના લીધે અમે બધા એમાં પરંપરાપૂર્વક ભાગ લઈએ છીએ અને પ્રભુ સૌનું કલ્યાણ કરે એવી ખેવના કરું છું. શું નામ છે? મારું નામ ગણેશભાઈ વાલાભાઈ ચૌધરી છે. રાધનપુર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે રાધનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ. તો લાલબાગ ખાતે લાલબાગ યુવક મંડળ દ્વારા 3 વર્ષ બાદ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. ઢોલ નગારાના તાલે ભૂલકાઓ અને યુવાનો દ્વારા ધૂળેટી પર્વનો ઉત્સવ મનાવ્યો હતો. જામકંડોરામાં હોળી તથા ધૂળેટી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જામકંડોરામાં હોળી તેમજ ધૂળેટી પર્વને ભાવભેર ઉજવણી કરવામાં આવી. શહેરમાં તળાવ પ્લોટ, ગ્રામ પંચાયત ગ્રાઉન્ડ, ઇન્દિરાનગર કિસાન પ્લોટ સહિતના અલગ અલગ સ્થળોએ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ હોળીના દર્શન તેમજ પરિક્રમા કરી હતી. શહેરમાંથી મોટી સંખ્યામાં અબાલ વૃદ્ધો સૌ હોળીના દર્શન કરવા માટે ઉમટ્યા હતા અને દર્શન તેમજ પરિક્રમાનો લાભ લીધો હતો. ધૂળી પર્વમાં નાના મોટા સૌ લોકોએ રંગબેરંગી કલરની પિચકારીઓથી રંગે રમી ધૂળેટી પર્વની પણ રંગ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આમોદ પંથકમાં હોળી ધૂળેટી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના આમોદ નગર સહિત સમગ્ર તાલુકા પંથકમાં હોળી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કોરોના કાળ બાદ પ્રથમ વખત ધૂળેટી પર્વ નિમિત્તે એકબીજાને કલર ઉડાડી શુભેચ્છાઓ પાઠવી હતી. તો ધાર્મિક સ્થળો કે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગાયો અને અબોલા પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. આમ આજે આમોદ પંથકમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાનું આમોદ નગર સહિત સમગ્ર તાલુકાના 54 ગામો ભૌગોલિક દ્રષ્ટિએ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલ નથી, માટે ખેતી તેમજ પશુપાલન પર નિર્ભર છે. મગ, મઠિયા, ચણા તેમજ ઘઉં સહિતના મુખ્યત્વે કપાસની ખેતી થાય છે. આમોદ પંથક ખાસ કરીને પોતાની રોજીરોટી કમાવા મધ્યપ્રદેશના મુખ્યત્વે અલીરાજપુર જિલ્લામાંથી અનેક આદિવાસીઓ પરિવારો આમોદના આછોદ રોડ પર દર વર્ષે 4-5 મહિના માટે આવે છે અને ગાડા બાવરના લાકડા તેમજ પ્લાસ્ટિક વડે પોતાને રહેવા માટે સ્થાન બનાવે છે અને કપાસના વેપારીના ત્યાં આઈસર ગાડીમાં કપાસ લોડિંગનું કામ કરે છે અને પોતાની રોજીરોટી કમાય છે. આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે કે હોળી પૂર્વે અને પછી આદિવાસી વિસ્તારમાં લોકમેળા ભરાતા હોય છે, જેમાં આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિ પૂજનની સાથે કેસુડાઓથી લચી પડેલા ખાખરાના વૃક્ષો નવો પાક લહેરાતો હોય ત્યારે પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર લીલ ખીલી ઉઠે છે. આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે કે હોળી પૂર્વે અને પછી આદિવાસી વિસ્તારોમાં લોકમેળાઓ ભરાતા હોય છે, જેમાં આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિ પૂજનની સાથે કેસુડાઓથી લચી પડેલા ખાખરાના વૃક્ષો નવો પાક ઉભરાતો લહેરાતો હોય છે અને પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર ખીલી ઉઠે છે. એમણે માણતી આદિવાસી સંસ્કૃતિનો સમન્વય એટલે હોળીનો તહેવાર. હોળી પૂર્વે આદિવાસીઓ પોતાના જિલ્લા એટલે કે પરપ્રાંતમાંથી મજૂરીએથી માદરે વતન પાછા જાય છે અને ખાસ હોળી પર્વ મનાવવા માટે પાછા ફરે છે અને કેટલાય પરિવાર આમોદના આછોદ રોડના વિસ્તારોમાં કોમી એકતા સાથે હોળીનો તહેવાર રંગે ચંગે મનાવે છે. તેમની સ્થાનિક ભાષામાં ભેગા થઈ ગીત ગાય છે અને હોળીનો ગોટ 100 કે 200 રૂપિયા એકબીજા પરિવાર શુભેચ્છા રૂપે આપે છે. ખાસ દેશી વાજિંદ્રો સાથે અનોખી રીતે હોળી નૃત્ય કરે છે, જે સ્થાનિક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે.
तो आ हता अत्यार सुधीना मुख्य समाचारों। गुजरात भरना समाचारों की अपडेट माटे आप जोता रहो पादरा 24 न्यूज। अमे सत्य बतावीशुं।